બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે અન્ય સમાચારો તરફ આગળ વધીએ. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ છે. જી હા, અમદાવાદના રખિયાલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 305 પર પહોંચી ગયો છે. લેકવાડા વિસ્તારમાં એક્યુઆઈસનું સ્તર 307 પર પહોંચ્યું છે, જે લોકોની ચિંતા વધારી રહ્યું છે. નવરંગપુરામાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 244 પર પહોંચ્યો. પીરાણામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 203 પર પહોંચ્યો છે. ચાંદખેડા અને સેટેલાઇટ વિસ્તારમાં 186 એક્યુઆઈ નોંધાયો. અમદાવાદના સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો 182 જેટલો નોંધાયો છે, જે પણ વધારે કહી શકાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કારણે પ્રદૂષણ વધતું હોવાનું નિષ્ણાંતોનું મત છે. એટલે આને કાબૂમાં લેવાની બહુ જ જરૂર છે, કારણ કે આપણને એના કારણો પણ ખબર છે. એટલે સરકારે જાગૃત થવું જોઈએ, સરકારે અભ્યાસ કરવો જોઈએ કે કયા કારણોથી આ એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી રહી છે, અને એર ક્વોલિટી ઇન્ડેક્સ વધવાથી પ્રાણીઓ, પક્ષીઓ, માનવજીવન અને વનસ્પતિ પર શું અસર થાય છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ. કારણ કે આપણી સરકારો અત્યારે આર્થિક વિકાસમાં આગળ વધી રહી છે, 5 ટ્રિલિયન અમેરિકન ડોલરની ચક્કર છે, પરંતુ આ એક્યુઆઈ જો વધતું જશે તો આર્થિક રીતે બહુ જ મોટો ફટકો પડશે. આજે રોડ એન્ડ બિલ્ડિંગ, ફ્લાયઓવર એટલા મોટા પ્રમાણમાં બની રહ્યા છે, બનવા જોઈએ ને ના નહીં, પણ એની શરતોનું પાલન નથી કરતા. જેમ કે ધૂળ ઉડે છે તો એને પડદો ઢાંકવામાં આવે, પાણી છાંટવામાં આવે, એ નથી કરવામાં આવતું. એની શરત આપવામાં આવે છે, 20,000 ચોરસ મીટરથી વધારે બિલ્ડિંગ બનાવવાનું હોય તો એને એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ લેવું પડે, એમાં કેટલીક શરતો આપવામાં આવે. એટલે કોર્પોરેશને એનું મોનિટરિંગ કરવું પડે, પણ એ નથી કરતા. અને ખુલ્લેઆમ બિલ્ડિંગો બની રહ્યા છે, ધૂળ ઉડી રહ્યા છે, એના ડમ્પરો ફરી રહ્યા છે, એ ધૂળો ફેલાવે છે. આ મુખ્ય કારણ. અમદાવાદ શહેરનું પ્રદૂષણ ધીમે ધીમે ચિંતાજનક દિશા તરફ આગળ વધી રહ્યું છે. સામાન્ય રીતે જે એક્યુઆઈ 50ની અંદર અને વધુમાં વધુ 100ની અંદર હોવું જોઈએ, એનું એક્યુઆઈ આજે અમદાવાદનું સરેરાશ એક્યુઆઈ આજે 182 પીએમ 2.5 જોવા મળી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે છેલ્લા 15 દિવસથી રખિયાલ વિસ્તાર, કે જે અમદાવાદનો કોટ વિસ્તાર ગણી શકાય, જૂનો વિસ્તાર ગણી શકાય, એનું એક્યુઆઈ પણ 300ની પાર જોવા મળી રહ્યું છે. આ સાથે જ મોટા ભાગના જે વિસ્તારો છે એનું એક્યુઆઈ 200 અથવા તો 200ની આસપાસ, વધુમાં વધુ તો 300ની ઉપર પણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ચિંતાજનક સ્થિતિ તરફ આ જે આંકડાઓ છે નિર્દેશિત કરી રહ્યા છે. હવે એક્યુઆઈ જોઈએ કે જે સફરની એપ છે, કે જે અમદાવાદ મહાનગરપાલિકા અને કેન્દ્ર સરકારના સંકલન સાથે જોવા મળે છે, તે એપ ઉપર પણ જોઈએ તો આજે અમદાવાદનું જે એક્યુઆઈ છે 182 જોવા મળી રહ્યું છે. આ સાથે જ જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો નવરંગપુરા વિસ્તારની પણ જે એક્યુઆઈની વાત કરીએ તો 244 એટલે કે પૂર સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આ સાથે જ મોટા ભાગના જે વિસ્તારો છે એમની પરિસ્થિતિ આ જ પ્રકારે જોવા મળી રહી છે. રખિયાલ વિસ્તારની વાત કરીએ તો રખિયાલમાં શહેરમાં સૌથી વધારે પ્રદૂષણ 305 પીએમ 2.5 એક્યુઆઈ જોવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આ વિસ્તારોના જે એક્યુઆઈ છે એ પીરાણા કરતાં પણ વધારે જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે પીરાણામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે જોવા મળે છે, પરંતુ તેના કરતાં પણ જુદા જે વિસ્તારો છે, અન્ય જે વિસ્તારો છે ત્યાં પ્રદૂષણનું સ્તર વધારે જોવા મળી રહ્યું છે. નિશ્ચિત રૂપે ક્યાંક જે તાત્કાલિક પગલાં છે તે લેવા જોઈએ, નહીતર આ જે પરિસ્થિતિ છે એ વધુ ને વધુ બગડી શકે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, Zee24 કલાક, અમદાવાદ. એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે ધૂળ અને ધુમાડા બંનેનું સંયુક્ત માપન. એટલે એમાં કાર્બનનો ઓક્સાઇડ, નાઇટ્રોજનનો ઓક્સાઇડ, સલ્ફાઇડનો ઓક્સાઇડ અને સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર, જેને આપણે પીએમ 2.5 કે પીએમ 10માં માપીએ છીએ, આનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. એટલે બહુ જ ગંભીર બાબત છે. હાલ તો આપણને શરદી, ખાંસી, ઉધરસ થાય, પણ લાંબા ગાળે ક્રોનિકલી આપણને અસ્થમાનો પણ રોગ થઈ શકે.